હળવદ તાલુકા પંચાયતની નવનિર્મિત પંચાયત કચેરીનું રૂપિયા 2.85 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આશુતોષ રાજના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પંચાયત મંત્રી દશરથસિંહ પરમારના હસ્તે હળવદ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લા SP સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ તાલુકા પંચાયત કચેરીનું આજરોજ લોકાર્પણ કરાયું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર કોઈ ગૌ હત્યા કરશે તો તેને આજીવન કેદ અને 10 લાખનું દંડ ફટકારવાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. તેમજ સાથે એ પણ જણાવ્યું હતું કે રાજ્યના દારૂના દૂષણને નાબૂદ કરવા માટે રાજ્ય પોલીસ કડકમાં કડક પગલાં લઈ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સતત કામગીરી ચાલુ રહેશે. વધુમાં ઉમેર્યું હતું કે દારૂબંધી અંગે કડકમાં કડક નીતિ અખત્યાર કરવાની હોય, અત્યારે દારૂનું ઉત્પાદન કે વેચાણ તેમજ હેરાફેરી કરવા વાળાઓની સામે 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ રાજ્ય સરકારના કાયદા દ્વારા કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પણ આ કાયદાથી અટકી નહીં ને પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં જ્યારે પણ આ બધીની માહિતી મળે ત્યારે SP અને કમિશનર સતત શાંતિ નજર રાખીને જ્યારે ગુજરાતમાં દારૂ પ્રવેશે અને અન્ય જગ્યાએ હોય ત્યારે તેને અટકાવવાની કામગીરી વ્યાપક પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આવા બુટલેગરોને પાસા તળે ધકેલીને કડક કાયદાનું ભાન કરાવાય છે. આ નિર્મિત તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી જિલ્લા કલેક્ટર શ્રી માંકડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખડાણા, મોરબી જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ, મામલતદાર VK સોલંકી, તાલુકા વિકાસ અધિકારી AG દેસાઈ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપિનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, અજયભાઈ રાવલ, પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, પૂર્વ પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવ સોનગરા, તપન દવે, ભરત કણઝારિયા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, તલાટી મંત્રી, આંગણવાડી અને આશા વર્કર બહેનો અને રોટરી ક્લબના સભ્યો તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. લોકાર્પણ રાજ્યના પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને પૂર્વ પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાની ઉપસ્થિતિમાં લોકોના ઉત્સાહ સાથે આજે અહીંયા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આ કચેરીના માધ્યમથી હળવદ તાલુકાના લોકોની, તમામ ગ્રામ પંચાયતના લોકોની સુખાકારીની અંદર વધારો કરવા માટે આ ભવન એ સાચા અર્થમાં યોગ્ય પુરવાર થશે. જગદીશ પરમાર નો રિપોર્ટ, હળવદ.